બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી સરકારી આદ્યશક્તિ હોસ્પિટલમાં સરકારી ગાઈડલાઈનનું કર્મચારીઓ કરી રહ્યા છે ધોવાણ. હાલ જ્યારે COVID-19 સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કરી અને કોરોના કેસની સંખ્યામાં પણ અંબાજી પંથકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ COVID-19ની ગાઈડલાઈન મુજબ સરકારી નિયમોનું પાલન કરવું એ ફરજિયાત છે અને જો નિયમોનું પાલન ન થાય તો દંડની જોગવાઈ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના કર્મચારીઓ પોતાની મનમાની કરી અને સરકારી નિયમોનું ધોવાણ કરતા નજરે પડ્યા હતા. અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં જ સેનિટાઈઝરનો ઉપયોગ થતો નથી. અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં દર્દીઓ પ્રવેશે છે ત્યાં કોઈ જ વ્યવસ્થા દેખાતી નથી. બહારથી આવતા કે અંબાજી સ્થાનિક લોકો આ હોસ્પિટલમાં જઈ શકે છે, આવી શકે છે. તેમને હોસ્પિટલ દ્વારા ન તો થર્મલ ગનથી તાપમાન ચેક કરવામાં આવતા કે નથી તેમને સેનિટાઈઝર કરવામાં આવતા. હોસ્પિટલ દ્વારા લોકો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલું જ નહીં, હોસ્પિટલના અંદર ગંદકીનું સામ્રાજ્ય સ્થાપી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો નજરે પડ્યા હતા. એટલું જ નહીં, હોસ્પિટલના સ્ટાફના કર્મચારીઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. કેમ આ સરકારી બાબુઓને કોઈ નિયમ નથી લાગુ પડતા, કે પછી કેમ જો કોઈ સામાન્ય માણસ માસ્ક વગર બાઇક પર જતો હોય તો પોલીસ તેમની પાસે 1000 રૂપિયા દંડ લેતી હોય છે, ત્યારે આ હોસ્પિટલના કર્મચારીઓને નિયમો કોણ શીખવાડશે તે હાલમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. એટલું જ નહીં, લોકમુખે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે કે અંબાજી હોસ્પિટલનો સ્ટાફ એ પોતાની મનમાની કરે છે અને હોસ્પિટલના કર્મચારીઓ કોઈ જ નિયમનું પાલન કરતા નથી. એટલું જ નહીં, હોસ્પિટલના અંદર દર્દીઓ કરતાં તો શ્વાન વધુ જોવા મળે છે. આ હોસ્પિટલમાં દર્દીઓને પાલનપુર રિફર કરવામાં આવે છે, ત્યારે અંબાજી હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ એક કૂતરાની સારવાર કરવામાં આવી હતી, ત્યારે હાલમાં પણ અંબાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કૂતરાઓ જ કૂતરાઓ નજરે પડ્યા હતા. જ્યારે આ અંબાજી હોસ્પિટલના કર્મચારીઓ સરકારી ગાઈડલાઈનનું ધોવાણ કરતા હોય તો શું અંબાજી સરકારી હોસ્પિટલના બાબુઓને ઉપરના અધિકારીઓ સરકારી ગાઈડલાઈનનું પાલન કરતા શીખવાડે છે, કે પછી જૈસે ચલતા હૈ વૈસે ચલને દો કો નીતિ અપનાવશે? તેવી વાત હાલમાં પ્રજામાં ચર્ચાએ વેગ પકડી છે. અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી.